ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસના યુટ્યુબ ચેનલ ઉપર હું બિજલ મેડમ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બધા સ્ટુડન્ટોને સૌથી પહેલાં મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. હવે તમે એક સ્ટેપ અપ આવી ગયા, બરાબર? તમને બધાને 10મા ધોરણમાં માસ પ્રમોશન મળી ગયું છે. હવે તમે અમારી ફેમિલીમાં એન્ટર થઈ ગયા છો, બરાબર? અત્યાર સુધી હવે તમારામાં મેમ્બરશીપ કાર્ડ આવી જશે, બરાબર? વેલકમ ટુ સીટીસી ફેમિલી. સ્ટુડન્ટ, હવે આજથી આપણે જે બેઝિક ક્લાસીસ તમે જોયા, બરાબર, એમાંથી નાની 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 વસ્તુઓ લઈને આજ આપણે જીવવિજ્ઞાન 11મા ધોરણના બાયોલોજીમાં આપણે થોડું એન્ટર કરીએ, બરાબર? ઉંમર પૂજન જરાક કરી લઈએ, બરાબર ને? પછી ધીરે ધીરે આપણે અંદર જતા જઈશું, બરાબર? અને પછી આપણે એક બાયોલોજીના ઘરમાં રહેતા થઈ જઈશું. તો સ્ટુડન્ટ, આજે આપણે 11મા ધોરણના જીવવિજ્ઞાનમાં કેટલા ચેપ્ટર આવશે, બરાબર, કેટલો સિલેબસ છે એના વિશે થોડી માહિતી મેળવી દઈએ, અને એના પછી જરાક ચેપ્ટર 1નું પણ હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. તો સ્ટુડન્ટ, ટોટલ 11મા ધોરણના બાયોલોજીની અંદર 22 ચેપ્ટર છે. કેટલા? 22 ચેપ્ટરો છે. તમારે આખા વર્ષ દરમિયાન 22 ચેપ્ટરો શીખવાના છે. એમાં આપણે બે ડિવિઝન પાડી રહીએ, બરાબર? એક પ્રથમ કસોટી તમારી, દ્વિતીય કસોટી, બરાબર, જે તમે એઝ યુઝ્યુઅલ અત્યાર સુધી શીખતા આવ્યા છો એ પ્રમાણે. તો પ્રથમ કસોટીની અંદર જીવવિજ્ઞાનમાં મુખ્ય 10 ચેપ્ટર તમને આપેલા છે, બાકી રહ્યા 12 ચેપ્ટર એ તમને દ્વિતીય કસોટીમાં આપેલા છે. હવે પ્રથમ જે 10 ચેપ્ટર છે એ તમારા માટે પાયો છે. જો પાયો નબળો હશે, તમે ઉપર ગમે તેટલું ઊંચી બિલ્ડિંગ બાંધો, એનું કોઈ આધાર નથી, બરાબર ને? એટલે આધાર હોવો ખાસ જરૂરી છે. એટલા માટે આપણે પહેલાં તમારો પાયો મજબૂત બનાવી દઈએ. જેના પહેલાં 10 ચેપ્ટર પરફેક્ટ હશે ને, એમાં બધું ઇન્ટ્રોડક્શન જ આવવાનું છે તમને. બાયોલોજીમાં શું આવે, કયા સજીવમાં શું આવે, કયા સજીવની કેવી રચના છે, શું કાર્ય કરે છે, એ કાર્ય સજીવ સૃષ્ટિ સાથે કઈ રીતે સંલગ્ન છે, અને એ સજીવ સૃષ્ટિમાં પણ એ માનવ સૃષ્ટિ સાથે કઈ રીતે સંલગ્ન છે, એ દરેક વસ્તુ આપણે ભણવાના છે. પણ એના પહેલાં તમારે આ આખી સજીવ સૃષ્ટિની જે જીવવિજ્ઞાન છે, એ જીવવિજ્ઞાનની અંદર ઘણા સમુદાય, ઉપસમુદાય, ઘણા એવા સવાલો છે કે તમને એમ થાય કે હાઉ ઇટ પોસિબલ, બરાબર? એ પોસિબલ કઈ રીતે છે એ વસ્તુ તમારે જાણવાની છે. અમુક જે આપણો એક નાનો, તમને બધાને ખબર કે આપણું શરીરનો સૌથી નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, એવું તમે શીખતા આવેલા છો. તો એ કોષમાંથી આ દેહની રચના હાઉ ઇટ પોસિબલ કઈ રીતે થઈ, બરાબર ને? એક કોષ છે તો એક કોષમાં એટલી બધી એબિલિટી છે કે તે આખું માનવ શરીરનું ડેવલપમેન્ટ કરી શકે? આ દરેક વસ્તુના સવાલોના જવાબ તમને જીવવિજ્ઞાનમાં મળશે. પ્લસ આપણું જીવવિજ્ઞાન છે સજીવ સૃષ્ટિ, લાઈવ, બરાબર? એટલે તમને દરેક વસ્તુ નિહાળવા પણ મળશે, અને ઇમેજિન પાવર પણ તમારે સારી રીતે કરી શકશો. એટલે જો તમને રમતા રમતા જીવવિજ્ઞાનના પ્રગતિયા ચડશો તો ઇઝીલી ચડશો, પણ આ તો બહુ ઊંચા છે, બહુ થાક લાગે છે, જો માઇન્ડમાં આવી નેગેટિવિટી રાખશો તો પછી જરાક ડિફિકલ્ટ થશે. એના કરતાં પહેલાં લેક્ચરથી મસ્ત સ્માઇલી ફેસ, એકદમ પોઝિટિવિટી તમારા આજુબાજુ રાખો, અને આપણે જીવવિજ્ઞાનમાં એન્ટર થઈએ. હવે જીવવિજ્ઞાનમાં આપણે જે મુખ્ય 10 ચેપ્ટરો જોવાના છે પ્રથમ કસોટીની અંદર, એ જોઈએ. ચાલો, કયા કયા 10 ચેપ્ટરો આપણે જોવાના છે એ જોઈએ. એ 10 ચેપ્ટરમાં તમારું ફર્સ્ટ ચેપ્ટર છે સજીવમાં વિશ્વ, પછી તમારું ચેપ્ટર નંબર 2 છે જૈવિક વર્ગીકરણ, ચાલો જૈવિક વર્ગીકરણ, પછી તમારું નંબર 3 છે વનસ્પતિ સૃષ્ટિ, નંબર 4 પ્રાણી સૃષ્ટિ, નંબર 5 છે તમારું સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, જે પુષ્પ ધરાવતી વનસ્પતિ છે એમનું,
એન્ડ ચેપ્ટર નંબર 6 ઇઝ સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ વિદ્યા. બાહ્યાકાર વિદ્યામાં બહારથી જે દેખાય એના વિશે તમારે ભણવાનું, અંતસ્થ વિદ્યામાં એના અંદરના ભાગો, આંતરિક ભાગો વિશે ભણીશું. ચાલો ચેપ્ટર નંબર 7 છે તમારું, જે આપણે કોષ બરાબર, જે કોષમાંથી વિભાજન થઈને પેશીમાંથી અંગમાંથી અંગતંત્ર બને છે બરાબર, એ હવે આપણે 3 ચેપ્ટર એમાં સરખા આવશે. એમાં ચેપ્ટર નંબર 7 છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. ચેપ્ટર નંબર 8, 9 અને 10 એ ત્રણે એકબીજા સાથે સંલગ્ન છે બરાબર. એમાં ચેપ્ટર નંબર 8 છે આપણું કોષ, કે જે આપણો રચનાત્મક એકમ છે. પછી આવશે આપણું ચેપ્ટર નંબર 9, જૈવ અણુ. અને ચેપ્ટર નંબર 10 છે આપણું કોષ ચક્ર અને વિભાજન. ચાલો મેઇન આપણા પ્રથમ કસોટીની અંદર 10 ચેપ્ટરોનો સમાવેશ કરવામાં આવે. હવે આ 10 ચેપ્ટરમાં પણ અમુક અમુક ગ્રુપ પાડેલા છે, કે તે એકબીજા સાથે સંકળાયેલા, જોડકું બનાવેલું છે. એમાં પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું, આ જે 4 ચેપ્ટરો છે એને એકમ 1 કીધું છે, જે છે એનો મેઇન લક્ષ્ય છે સજીવોમાં વિવિધતા અથવા વિશ્વ જૈવિક સૃષ્ટિમાં જોવા મળતી વિવિધતા. કેમ ખબર? આ 4 ચેપ્ટરો છે ને એમાં તમને ખાલી જીવ વિજ્ઞાન વિશે જાણવા મળશે, ખાલી ઇન્ટ્રોડક્શન, જસ્ટ ફોર સજીવ વિશ્વમાં વિવિધતા. પહેલા ચેપ્ટરમાં તમને જે વિશ્વમાં બધી અજાયબીઓ છે બરાબર, એના નામ કઈ રીતે આવ્યા ભાઈ? દેડકાનું નામ દેડકો જ કેમ? મારે એને મોર કેવું હોય તો બરાબર ને, મારે મોરને બગલો કેવું હોય તો? મારી ઈચ્છા, નહીં કહી શકું, નહીં કહી શકું. તમે બોનને બગલા કોણ, બગલાને મોર કે, એમાં તમને જ ખબર પડે, બાકીનાને ખબર નથી પડતી બરાબર. તો એ નામકરણ કઈ રીતે થયું? વર્ગીકરણ કઈ, કોણે કીધું કે આને પક્ષી કહેવાય, આને પ્રાણી કહેવાય, આને પેટે સરકીને ચાલતા પાણી કહેવાય, આને કૂદકા મારતા પાણી કહેવાય, કોણ કહે આવું બધું બરાબર? એ બધી વિશ્વમાં જોવા મળતી બધી અજાયબીઓ, વિવિધતાઓ, એના વિશે તમે પહેલા ચેપ્ટરમાં ભણશો. સેકન્ડ ચેપ્ટરની અંદર જૈવિક વર્ગીકરણ, જૈવિક એટલે કોઈ પણ જૈવ એટલે જીવંત વસ્તુ, જીવંત વસ્તુઓનું વર્ગીકરણ. તમે કદાચ અત્યાર સુધી વિટેકરની 5 સૃષ્ટિનું વર્ગીકરણ, આઈ થિંક આ થિયરી તમે બધાએ સાંભળેલી હશે, કે ભાઈ મોનેરા, ફૂગ, લીલ, વનસ્પતિ, પ્રાણી, સજીવ સૃષ્ટિ, આ બધું વર્ગીકરણ કોણે કર્યું? આવી બુદ્ધિ ચાલી કોનામાં? આ અલગી અલગતાપણું, જુદાપણું, વિવિધતા, આ દેખાઈ કોને? અંદરનું કોષ કેન્દ્ર શોધ્યું કોણે? આ જે દરેક જીવંત વસ્તુ છે એ જીવંત વસ્તુનું વર્ગીકરણ કોણે કર્યું? કે છોડમાં પણ પાછું વર્ગીકરણ કરી દીધું? લે આટલું તો કરેલું જ હતું, તમે એટલું બધું આમાં વર્ગીકરણ જોઈશો ને કે તમને એમ થશે કે રિયલી આટલી બધી અજાયબી જોવા મળે છે. પાછું વનસ્પતિ, મોટું વૃક્ષ, એના કરતાં મધ્યમ કદનું, પાછો છોડ, છોડમાંની પેલું થતું રે વેલો, વેલો એ પાછું નહોતું થતું, તે શ્રુપમાં કરી દીધું. આ બધી વર્ગીકરણ કઈ રીતે થયું? તો એ દરેક વસ્તુમાં કંઈક અલગતાપણું છે. તમે બહારથી એનું અલગતાપણું જુઓ છો એ તો છે જ, પણ એની અંતસ્થ રચનામાં પણ કંઈ અલગતાપણું છે. સ્પેસિફિક એના સાયન્ટિફિક પ્રૂફ છે બધાના, એ બધા આપણે જૈવિક વર્ગીકરણમાં જોઈશું. હવે મેં તમને વનસ્પતિ સૃષ્ટિની વાત કરી, તો તમને હું ખાલી ઇન્ટ્રોડક્શન આપું ને તો વનસ્પતિ સૃષ્ટિના ભાગ ગણાવ. ફૂગ, લાઇકેન્સ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃતબીજધારી, અનાવૃતબીજધારી. બોલો હવે આંબોને કયું કહેવાતું હશે?
દ્વિઅંગી ત્રિઅંગી એક ડળી દ્વિડળી કરતા તમે બધા શીખેલું હશે આગળ. આ બધું શું છે? આ બધું વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણમાં આપણે જોઈશું, બરાબર. પછી પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ માટે એટલા બધા સમુદાય ને વિદ્યાર્થીઓ, પણ બધા મસ્ત હસતા રમતા આવડી જશે તમને. સમુદાયના ઉપસમુદાય, ઉપસમુદાયના વર્ગો. એક એક્ઝામ્પલ આપું તમને, તો પહેલું આવશે તમને દંશક, પોતાના શરીર ઉપર પેલા કાંટા ધરાવતા, બરાબર. પછી આવશે સ્ટર કવચ, કવચી પ્રાણીઓ કે તે પોતાના શરીર પર કવચ ધરાવે. પછી આવશે ચૂસમુખા, જે એના મોડા દ્વારા આવી રીતે ચૂસીને ખોરાક લે, બરાબર. પછી આવશે જે સરીસૃપ પ્રાણીઓ, પેટે સરકીને ચાલતા. પછી વિહંગ, વિહંગ એટલે પક્ષી, એને પણ ગણાય તો પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ માટે પક્ષી એટલે એનો ઉપસમુદાય છે, બરાબર. પછી આવશે સષ્ટન, સષ્ટન એટલે જે સ્તન ગ્રંથિ ધરાવતા હોય એ પ્રાણીઓ, બરાબર. પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી, મેરુદંડી, અમેરુદંડી. લોટ્સ ઓફ ડિફરન્સ છે સ્ટુડન્ટ. આટલું બધું તમને નવું શીખવા મળશે ને, હજી તો તમે તો ખાલી એમ બિલોડી કાચ પકડીને, એમ દૂરબીન પકડીને જ જોશો. જરા કામ એનો લેન્સ કરશો ને, તો ઘણી બધી આપણી દુનિયા છે કે જેને તમે મસ્ત નિહાળી શકો. અને એ દરેક વસ્તુ વિશે આપણે, તમે ખાલી એમ આ ચાર ચેપ્ટર ભણશો ને સ્ટુડન્ટ, તમને એમ થશે હારા આ બધું જોયેલું હતું, આવું બી આનામાં આવા ડિફરન્સ આવશે, વિચારેલું નહીં હતું, બરાબર. એટલે બહુ મજા આવશે સ્ટુડન્ટ તમને બાયોલોજીના દરેક ચેપ્ટર સ્ટડી કરવામાં, બરાબર. તો આ ચાર જે પ્રકરણ છે એ એકબીજા સાથે જોડાયેલા છે, કે જે આખા વિશ્વની વિવિધતા દર્શાવે છે, બરાબર. આ થયા મુખ્ય ચાર ચેપ્ટરો. પછી તમારા સપુષ્પી વનસ્પતિ, એની બાહ્યાકાર રચના, અંતસ્થ રચના અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એને એકમ નંબર બે આપ્યો છે. એમાં તમે વનસ્પતિમાં તમને બહારથી શું દેખાય સ્ટુડન્ટ? પાન દેખાય, બરાબર. દાઢી દેખાય, કોઈકના મૂળ દેખાય ઉપર, થડ દેખાય. પછી વડ જેવા હોય તો તેના વડ ઉપરથા મૂળ દેખાય, એ દેખાય તમને, બરાબર. ફળ દેખાય, ફૂલ દેખાય, બીજ દેખાય. એ દરેક વસ્તુમાં પણ એટલી બધી સ્ટુડન્ટ વિવિધતા છે ને. કદાચ મેં એક તમને એસાઇનમેન્ટ આપ્યું હતું ખાલી પર્ણમાં જ, પર્ણના પણ કેટલા બધા એને ગોઠવણીના આધારે ટાઈપ પડેલા છે, જોઈ ગયા ને આપણે, બરાબર. તો એવી દરેક વસ્તુ વિશે આપણે એના બાહ્યાકાર વિદ્યામાં જોઈશું. અંતસ્થ રચના, વનસ્પતિને તમે જો એની નાની સ્લાઇડ લઈને બી તમે જુઓ ને, એની અંદર એટલી બધી વેરાયટી આવેલી છે ને એની અંદર પણ, કે તમે વિચારીને પાણી જાય તો કઈ રીતે જાય, હે, નળી આવેલી કે વચ્ચે, કે રેડી દે નીચે પહોંચી જાય, કે જમીન, ચાલ ચાલ કોઈ નળી આવેલી છે ઉપરથી નાખ્યું નીચે પહોંચી ગઈ, જમીનમાંથી કઈ રીતે આવે? એક સવાલનો જવાબ આપજો સ્ટુડન્ટ. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે, શું કરે ગુરુત્વાકર્ષણ બળ? દરેક વસ્તુને પોતાની તરફ ખેંચીને રાખે. વરસાદ પડે, પાણી ક્યાં પડે? જમીન પર. હવે એ જમીન પર પડેલું પાણી વનસ્પતિના ટોચના ભાગ સુધી જાય, એવું નથી કે મૂળમાં પડેલ તો મૂળમાં જ રહી થાકે, ઉપર સુધી જાય ને, એની અગ્રસ્ત કલિકા સુધી જાય. હાઉ ઇટ પોસિબલ? એની અંદર મોટર આવેલી કે તે એને ઉપરની બાજુ ખેંચે? કંઈક વસ્તુ હોવું જોઈએ ને. ગુરુત્વાકર્ષણ બળ તો નીચે જ ખેંચે, એ તો નીચે જ રાખે, ઉપર આવવા જ નહીં દે, તો કઈ રીતે, બરાબર. એ આપણે એની અંતસ્થ વિદ્યા. પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં, એમાં તમે આ જે એક કોષ છે ને, એ કોષ ભેગા મળીને ઘણી બધી રચના કરેલી છે, બરાબર. ઘણી બધી પેશીઓ બનાવે છે, ચાર પ્રકારની પેશીઓ છે, એના વિશે આપણે પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં જોઈશું. કોષ, આપણો નાનામાં નાનો એકમ કોષ, એ કોષ વિશે સ્ટુડન્ટ તમારે એટલું બધું મસ્ત મસ્ત જોવાનું છે ને, એટલા મસ્ત પ્રકાર આપેલા ને કે તમે એટલા એમ કોષોને જોઈને ખુશ થઈ જશો, એવી મસ્ત ફિગર છે. કોષ વિશે જોઈશું. જૈવિક અણુઓ, જે આપણે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ્સ, જે આપણા ન્યુટ્રિયન્ટ્સ જેને આપણે ખોરાકમાં લઈએ છીએ, એ શું કરે શરીરમાં જઈને? કેમ પ્રોટીન પાવડર પીએ તો નહીં ચાલે? કેમ ઈંડું ખાવું પડે? વિટામિન સી પૂઠે ગયું ખાલી સીના ઇન્જેક્શન લઈએ તો નહીં ચાલે? કેમ નહીં ચાલે? એ દરેક વસ્તુ આપણે જૈવિક અણુઓમાં. હવે કોષ ચક્ર અને વિભાજન, કેમ ખાલી એક કોષથી માનવ શરીર બનેલું હોય તો કોષના લોચોને ભેગો કરી દે તો શું માનવ શરીર ઊભું થઈ જતું છે? નથી થઈ જતું. વિભાજન થાય કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, અને જો અંગતંત્રનું સુવ્યવસ્થિત આયોજન થાય તો જ માનવ શરીરની રચના થાય, બરાબર. અને એના માટે કોષ ચક્ર જવાબદાર છે. કેમ આપણે એવું ભણી ગયા, એકમાંથી બે કોષ, બેમાંથી ચાર, ચારમાંથી આઠ,
કેમ મને મન થયું ભાઈ ચાલને 136 કોર્સના રિવિઝન કરી દે રોજ 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 ખાવાનું એના કરતા એક જ દિવસ 56 ભોગ ખાઈ લો નહીં ચાલે નહીં ચાલે કેમ આમાં શીખીશું આપણે સ્ટુડન્ટ તમારું બાયોલોજી એટલું મસ્ત સબ્જેક્ટ છે ને કે તમને બધાને બહુ મજા આવશે આઈ હોપ આના આધારે તમારામાં પોઝિટિવિટી આપે બરાબર આ વિડીયો ઓન કરતા પહેલાં તમારા બધા મસ્ત સ્માઇલ કરીને વિડીયો ઓન કરજો આ આપણું પહેલું પગથિયું છે 11મા ધોરણમાં એન્ટર થવા પડે મેં મારી રીતે બેસ્ટ ટ્રાય કરીશ કે તમને સારી સમજ આવે ઇન્ટરેસ્ટ આવે તમારે મારી કોઈ કંઈક સુધારવાની જરૂર હોય તમે મને પર્સનલી પણ કહી શકો છો સ્ટુડન્ટ આ છે તમારું 11મા ધોરણના પ્રથમ કસોટીના 10 ચેપ્ટરો બરાબર સ્ટુડન્ટ અમારી સીટીસી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરજો શેર કરો તમારા ફ્રેન્ડ જોડે બરાબર અને આઈ હોપ તમને બધાના આ વિડીયો પસંદ આવ્યો હોય સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ